હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે રિયા ત્રિવેદી અને આજે આપણે ભણવાનું છે દસમા ધોરણમાં જે ચેપ્ટર નંબર ફાઈવ છે સાયન્સમાં તત્વોનું આર્વતનીય વર્ગીકરણ એટલે કે તત્વો છે આપણને જે મોડર્ન પીરિયડી ટેબલ મળેલ છે બરાબર કે જેમાં સાત આવર્ત અને અઢાર સમૂહ એવું બધું અલગ અલગ રીતે રહેલું છે પણ એ કેવી રીતે ગોઠવવામાં આવ્યું એની માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે તો એ પ્રયાસો જેટલા પણ વૈજ્ઞાનિકે કર્યા છે એના વિશે આજે આપણે ભણવાનું છે ઓકે ઓકે ફ્રેન્ડ્સ તો સૌ પ્રથમ જેણે આ તત્વોના આવર્તનીય વર્ગીકરણ માટે પ્રયાસો કર્યા હોય તો એ છે વૈજ્ઞાનિક ડોબ્રેનર ડોબ્રેનર નામના સાયન્ટિસ્ટે જે સૌ પ્રથમ આ પ્રયાસ કર્યો હતો બરાબર ઓકે હવે આ જે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ જેમાં ડોબ્રેનરે તત્વોને જે અલગ અલગ ક્રમમાં ગોઠવ્યા હતા બરાબર એનો આજે આપણે સ્ટડી કરવાનું છે તો કે ડોબ્રેનર સાયન્ટિસ્ટ તો આજે સાયન્ટિસ્ટ છે એમના મત પ્રમાણે એમણે ત્રણ એને ત્રિપોટી બનાવી બરાબર કે જે અલગ અલગ જે તત્વો હોય એની માટે એને ત્રિપોટી એવું એને નિર્માણ કર્યું ત્રિપુટીનું નિર્માણ તો હવે જે ત્રિપુટી છે એ કેવી રીતે બનાવી હતી એને તો કે ત્રિપુટી છે એ સરેરાશ પ્રમાણે બરાબર સરેરાશ દળ પ્રમાણે એને ત્રિપુટીનો નિયમ ફોલો કર્યો ઓકે એને ત્રિપુટીનો નિયમ બનાવ્યો પરમાણુ દળ પ્રમાણે હવે એનો ત્રિપુટીનો નિયમ શું કહેવા માંગે છે એ આપણે જરાક જોઈએ તો કે ભાઈ પ્રથમ તત્વ હોય કોઈ પણ તત્વ અને એના પછીનું તત્વ હોય એટલે કે સેકન્ડ એલિમેન્ટ બરાબર અને પછીનું જે થર્ડ એલિમેન્ટ હોય હવે આવી રીતે કોઈ પણ ત્રણ એલિમેન્ટ આપણી પાસે આવેલા હોય એનો આપણે જો પહેલો એલિમેન્ટ અને ત્રીજા એલિમેન્ટનો આપણે સરવાળો કરીએ અને એનો આપણે સરેરાશ કાઢીએ બરાબર આ તત્વોના આપણી પાસે જે તત્વોના પરમાણવીય દળ છે પરમાણુય દળનું સરેરાશ કાઢીએ આપણે તો આપણને એમાં જે વચલું તત્વ મળેન ત્રિપુટી એવું કહેવામાં આવે છે હવે આપણે જરાક એક્ઝામ્પલની ત્રિપુટી હોય તો એમાં કેવા પ્રકારના એક્ઝામ્પલ્સ છે આવી શકે છે હવે જો તમને ક્યારેક આનો એમસીક્યુ પૂછાય ને કે ભાઈ ડોબલ માટેની ત્રિપુટી જણાવો તો આપણે સૌથી પ્રથમ આપણે મોડર્ન પીરિયડી ટેબલ આપણને આવડતું હોય તો એમાં જે આવર્તો હોય ને આવર્ત આવર્ત છે ત્રિપુટી નો નિયમ લાગુ પડતો હોય આવર્ત જેટલા પણ આપણી પાસે સાત આવર્ત છે બરાબર એમાં ત્રિપુટીનો જે નિયમ છે ને એ લાગુ પડતો હોય ઓકે હવે આપણે એક્ઝામ્પલ તો જોવા પડશે કે ભાઈ એમાં ક્યાં ક્યાં એક્ઝામ્પલ આવે કે જે આપણને કામ આવી શકે તો એમાં એક્ઝામ્પલમાં આવે છે પેલા એલઆઈ એનએ કે એટલે કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ હવે લિથિયમ નો પરમાણુ ક્રમાંક છે એ કેટલામો છે થ્રી ઓકે સો એનું દળ કેટલામુ થશે આપણી પાસે હવે જે લિથિયમ નું પરમાણુ દળ છે એ આપણી પાસે છે સાત યુ અને જે પોટેશિયમ છે એનું આપણી પાસે દળ છે ઓગણચાલીસ યુ તો આ બે આપણે સરવાળું કાર્ડ સરેરાશ કાઢ એટલે ઓગણચાલીસ પ્લસ સાત ડિવાઈડ બાય ટુ અને નવ ને સાત સોળ એટલે છેતાલીસ ભાંગીયા બે એટલે કે ત્રેવીસ હવે જો આપણને સોડિયમનું પરમાણુય દળ છે એ આપણને ત્રેવીસ મળે જ છે ત્રેવીસ જ છે અને આપણે ત્રિપુટી નિયમો પરથી પણ આપણને ત્રેવીસ જ મળે છે તો એનો મતલબ એમ છે કે લાય એને કે એટલે કે સોડિયમ પોટેશિયમ અને લિથિયમ છે સોડિયમ લિથિયમ અને પોટેશિયમ આવી રીતે લાઇનમાં આપ્યા હોય કે ભાઈ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ તો એ ત્રિપુટીનો નિયમ છે ઓકે હવે આપણે બીજા પણ એક્ઝામ્પલ જોશું આના ઉપર હવે આપણે આગળ વાત કરીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને ખબર છે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ સેકન્ડ એક્ઝામ્પલ છે

એકસો સત્યાવીસ અને પાંત્રીસ પોઈન્ટ પાંચની આપણે સરેરાશ કરી આપણને જવાબ મળી જાય છે એસી એટલે કે આ બેની સરેરાશ હવે જો પોઈન્ટ એક વન જે આગળ પાછળ થતો હોય તો એ ચાલે બરાબર એની માટે એવો કોઈ નિયમ નથી બરાબર પોઈન્ટ એક આગળ પાછળ થતો હોય તો એને રવિ રેન્ડિયા આપણે કહી જ શકીએ છીએ એમાં કાંઈ વાંધો નથી પણ બહુ જ ફેરફાર ન આવવો જોઈએ બરાબર હવે આપણે આના નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ હવે આનું ત્રીજું એક્ઝામ્પલ છે એ છે કે સરબા એવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ અને હું તમને કહું તો સીએ એટલે કે કેલ્શિયમ એસ એટલે કે સ્ટોન્ટિયમ અને બી એટલે કે બેરિયમ ઓકે હવે સીએ છે તો પરમાણુ દળ બધાને કહું હવે સીએ નું પરમાણુ દળ છે એ છે ફોર્ટી બરાબર પછી જે આપણી પાસે બેરેલિયમ બેરિયમ છે બેરિયમ નું દળ છે એ છે એકસો ને સાડત્રીસ હવે તમે આની સરેરાશ કાઢો છો તો એકસો સાડત્રીસ પ્લસ ચાલીસ એટલે કે આપણને મળે છે એકસો ને એને ભાગે જો આપણે બે કરીએ ને તો આપણને ઇઠ્યાસી પોઈન્ટ આપણને જવાબ મળે એટલે આપણે એને ઇઠયાસી પણ કહી શકીએ બરાબર ઇઠ્યાસી કે સર એવી રીતે આપણે યાદ રાખી શકીએ બરાબર ભાઈ ચાલીસ પ્લસ ચાલીસ પ્લસ એકસો કાઢ્યું કહેવાય બરાબર એટલે આપણને સ્ટોન ત્રિપુટીનો નિયમ એ ત્રણ વસ્તુ છે એટલે ત્રણ પરમાણુ દળ છે એટલે એને ત્રિપુટીનો નિયમ તરીકે ઓળખી શકાય છે હવે આપણે આગળ વાત કરીએ તો આપણું જે ચોથી ત્રિપુટી છે બરાબર ચોથું એક્ઝામ્પલ છે એમાં છે કે ફોસ્ફરસ આર્ગોન અને કે એન્ટીનોમી હવે હવે જે ફોસ્ફરસ છે એનું 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 એટેમિક માસ છે એ છે થર્ટી વન એટલે કે એકત્રીસ યુ અને જે એન્ટીનોમી છે એનું છે એકસો ને વીસ બરાબર હવે જો આપણે આ હા બેનો સરેવાળો કરીએ અને એને ભાંગ્યા બે કરીએ એટલે કે આપણે એનો સરેરાશ કાઢીએ તો આપણને મળે છે આર્ગોન આર્ગોન છે એનું ઓકે ફ્રેન્સ તો આપણે ખબર છે કે ફોસ્ફરસ આર્સેનિક અને અને એન્ટીમોની બરાબર આ છે એ એક પરમાણુય દળની ત્રિપુટી છે બરાબર નિયમની ત્રિપુટી કહી શકાય તો ફોસ્ફોસ એટલે એકત્રીસ અને એન્ટીમોની એટલે કે એકસો ને વીસ હવે આપણે જોઈએ કે આર્સનિક છે એ આ ડબલ્યુ ત્રિપુટીમાં આવે છે કે નથી આવતું તો આપણે એને શ્રેષ્ઠ કાઢીએ એટલે એકત્રીસ વત્તા આપણે એકસો ને વીસ કરીએ અને ભાંગ્યા બે કરીએ તો આપણને મળે છે આપણને શું જવાબ મળે છે એ આપણે ફાઇન કરી લઈએ બરાબર હવે હવે જો આપણે પિચોતેર અને છે તો એનું ખરેખર પિચોતેર છે જ એટલે કે આ બધા છે એક બે ત્રણ અને ચાર ઈ ડબલ ત્રિપુટીનો નિયમ છે એમ આપણે કહી શકીએ છીએ બરાબર તો એક લિથિયમ સોડિયમ અને પોટેશિયમ છે પછી ક્લોરિન બ્રોમિન અને આયોડીન છે અને પછી ફોસ્ફોરસ આર્સનિક અને એન્ટીમોની છે અને પછી જે ત્રીજું એક્ઝામ્પલ આપણે જોયું હતું બરોબર તો ત્રીજા એક્ઝામ્પલમાં છે એ સીએ એસઆર અને બી એ કેસર આપણે બરાબર અને સીએ એટલે કેલ્શિયમ એસઆર એટલે કે સોનિયમ અને બી એટલે કે બેરિયમ બરાબર તો આ જે ચાર એક્ઝામ્પલ છે એ આપણે ડોબરીનરની ત્રિપુટીમાં આપણે એનો યુઝ કરી શકીએ છીએ બરાબર અને જો કોઈ પણ આવડતું હોય બરોબર આવર્ત છે એ ત્રિપુરા નિયમને ફોલો કરે છે એ પણ આપણે યાદ રાખવાનું જ છે એટલે કોઈ પણ આવડત પૂછાય આપણને દળ ખબર હોય તો આપણે એ કરી શકીએ છીએ બરાબર અને દસમા ધોરણમાં એક થી ત્રીસ થી બહુ આગળ આવતું પણ નથી સો આપણે આટલું યાદ રાખીએ ડબલ્યુ અને ત્રિપુર નિયમ પૂરો થાય છે અને પછી આપણે ન્યુલ ના આપણે વાત કરશું ઓકે